અને એને માટે એની પેલિકનિકલ સહનશીલતા, અને બીજું કઈ ન થઈ શકે. દરેક પળે પરમાત્મા મહાવીરને યાદ કરો. દીક્ષા લીધા ભાઈ 12.5 વર્ષની પરમાત્માએ શું કરી દીધું? ક્ષમા. પહેલા જ દિવસે ગુવારીઓ પરમાત્માને મારવા માટે આવ્યો છે, પણ એ વખતે પણ પરમાત્મા ક્ષમામાં છે. અને 12.5 વર્ષમાં સૌથી છેલ્લો ઉપસર્ગ પણ ગુવારીઓનો આવ્યો, કાનમાં ખીલા ટૂક્યા છે. કેવી રીતે ખબર? બે કાનના ખીલા જયારે અંદર નાખ્યા પછી એમ કે છે, બંનેની અણી અંદર જઈને એકબીજાને ભેગી થઈ ગઈ. અંદર ગયા પછી ભેગી થઈ, પણ બહાર થોડા પેલા છેડા રહી ગયા છે. ત્યારે ગોવાળિયાનો વિચાર આવે કે છેડો કોકને દેખાશે ને તો કોકને કરુણા થશે ને કાઢી નાખશે. આ છેડો પણ કોઈને દેખાવો ન જોઈએ. આ હરામખોર મેં તો આજે મારે બતાવી દેવું છે. મેં તમે કીધું તું મારા બળદિયા ક્યાં છે, અને એ બોલતો નથી. એના કાનના કાણા ખાલી પોકેટના છે, પૂરી દેવા જોઈએ. અને એ જ નથી, ગોવાળિયાએ આ કાનમાં ખીરા તો નાખી દીધા, પણ છેડા હતા ને એને કાનસ કાપી નાખ્યા, પથ્થર થી ઠોકી દીધા. અંદર ચાલ્યા ગયા પછી પણ જરાક ભાગ દેખાય અને કાનસ થી વાળીને કાપી નાખ્યા છે. કોઈને દેખાવા ન જોઈએ કે મહાવીરના કાનમાં ખીલા છે. હશે તો કોકને કાઢવાનું મન થશે, દેખાય જ નહીં તો ક્યાંથી કાઢશે. અને આવી પીડા વચ્ચે પણ ભગવાને તમારા કાનમાં તો કોક કદાચ કોઈ અપશબ્દ જ સંભળાવે છે, ખીલા તો નથી નાખતા. મારા સાહેબ ખીરા હજી સહન થાય, પણ આ શબ્દ સહન ન થતા. રેવા દે, રેવા દે. ખીરા શું આવે? મેલ ઘૂસી ગયો ત્યારે કાન ખોતરણી નાખે ને, એ જરા ગુંડી જતી ને તોય ચીસ. અને જે દિવસે પરમાત્માના કાનમાંથી ખીરા કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ છે ને, તમને ખબર નથી, હું આજે પુસ્તક લઈને આવ્યો છું. આમાં ભગવાનના ઉપસર્ગોની અદભુત વાતો છે. કદાચ પ્રવચનમાં પણ તમને સાંભળવા નહીં મળે એવા ઉપસર્ગ મેં આની અંદર આલેખન કર્યા છે. અને એમાં એક લખ્યું છે કે ભગવાનના કાનમાંથી જયારે ખીલા ખેંચાયા, તમને ખબર છે ભગવાને ચીસ નાખતી વખતે જેને ચીસ નથી પાડી, કાઢતી વખતે ચીસ. કારણ કે નાખવામાં જેટલી પીડા થઈ છે એ કરતા કાઢવામાં વધારે પીડા. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. આપણને કાંટો વાગી જાય તો ઘણી વખત ખબર નથી પડતી કેવી રીતે કાંટો વાગી જાય. તો ખૂંચ્યા કરે તો ખબર પડે અંદરમાં કઈ ખૂંચે છે. અને પછી આપણે કઢાવીએ ને એ વખતે ઊંડો જતો રહ્યો ને, અને સુઈ લઈને બેઠા હોય છે એ ખોતરે, ત્યારે દરેક વખતે તમે શું પાડો? નાખવામાં વધારે તકલીફ કે કાઢવામાં વધારે તકલીફ? કાઢવામાં. ત્યાં લખ્યું છે આવશ્યક નિવૃત્તિના કહાવલીમાં, ભગવાનના કાનમાંથી જેવી આ ખીલા કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ, પ્રભુએ ચીસ તો પાડી, પણ એ ચીસમાં એટલી તાકાત હતી, આજુબાજુમાં જે ઉભા હતા ને એ લોકો પણ ઉછળીને દૂર ફંગોળાઈ ગયા. આ તાકાત પરમાત્માની ચીસમાં હતી, અને ચીસના મૂળમાં પ્રભુને થયેલી વેદના. નો ડાઉટ, કાઢનારાના મનમાં પ્રભુને પીડા આપવાના ભાવ નતા. એટલા જ માટે નાખનારો સાતમી નરકમાં ગયો અને કાઢનારાએ પીડા વધારે આપી હોવા છતાં એ ક્યાં ગયો? દેવલોકમાં. પણ એના ભાવ જુદા હતા, આના ભાવ જુદા. શરે રાખો, મારા કાનમાં ક્યાં કોઈ ખીલા નાખે? આ એ પરમાત્મા જેના કાનમાં ખીલા માથા પર સીવા અને પગમાં રસોઈ બનાવવા માટે ચૂલા સળગાવ્યા હતા, એની વચ્ચે પણ એને ક્ષમતા રાખી હતી. તો કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ. મહાવીર ના અનુયાયી થઈને આપણે મહાવીર ન બની શકીએ? કઈ વાંધો નહીં. મહાવીર ના પગમાં લંચન કર્યું હતું. સિંહ, સિંહના બેટા છીએ, સિંહ જેવા કેમ ન બનીએ? કૂતરા જેવા શા માટે? એક કૂતરો ભૂક્યો તો 10 કૂતરા એની સામે ભૂકો આવી જાય. એક સિંહ લડાઈ કરે ને 10 સિંહ ભેગા નથી થતા. તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ને પૂછજો
કે 10 થી ભેગા મળામારી કરતા એવું કહે છે? આપણો નેચર છે કુતરા છે, જરા કોકે ભો ભો કરવાનું શરૂ કર્યું એટલે આપણે ભો ભો કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ મગજ તમારા કંટ્રોલમાંથી બહાર જાય ત્યારે પરમાત્મા મહાવીરને યાદ કરો. મહાવીરે ક્ષમા રાખી હતી, હું મહાવીરનો અનુયાયી છું, મારે ક્ષમા રાખવાની.